पूर्वोच्चारितसंकल्पानुसारेण कर्मणः सर्वदा सिद्ध्यर्थे शास्त्रदेवतानां पूजनकर्मम् अहं करिष्ये। आत्मा जोखा ले लेसु ध्यान करी जासु भगवान नु वर्णी वे स्मरणीय दक्षिण मंदा सिद्धिदान नाम भुजम पूजित सुनन रोतमय मुदा धर्मानंदन महाविजिन द्वये तो मुके जासु शास्त्रों को जय ध्यान हरि कृष्णाय नमो नमः वृंदाचल भुजते ही कम पूज्य हो नमो नमः हरे Thank you.
Swami Narayan.
परभक्त श्री अक्षर निवासी कुरजी भाई विश्राम राबड़िया गंगा स्वरूप केसर भाई कुंवरजी राबड़िया नो आ परिवार एमना पुत्र दिनेश भाई होए के नारायण भाई होए धीमे धीमे वाजिंत्र वाला भक्तजनों मंडली वाला भक्तजनों के शो आगे आवशे अने आपने संतों ये कने स्टेज ऊपर राज हुई रहा छे पोथियों ये कने राखी अने पूजन करी वक्ता महोदय नु पूजन करी બે સંહિતા પાઠ છે એનું પણ પૂજન કરીને પ્રથમ પોથી આપણે વ્યાસ પીઠિકા ઉપર આપણે પધરાવશું કારણ કે એના આધારે આપણે સર્વેને કથા શ્રવણ કરવાનું છે. બોલો શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની, શ્રી નર નારાયણ દેવની. વાલા ભક્તજનો, અત્યારે તમામ સાફાવાળા ભક્તજનો સરસ મજાની પોથીઓ એને આપણે વાસ્તે ગાજતે શાસ્ત્રને માન સન્માન આપીને આપણે અહીંયા કને લઈ આવ્યા છીએ. એ શાસ્ત્રમાં રહેલું જે જ્ઞાન, એ શાસ્ત્રમાં રહેલી જે નીતિ, એ શાસ્ત્રમાં રહેલી જે ભગવાનના ભક્તોને જીવવાની એક જે ભગવાને બતાવેલી એક પ્રવર્તાવેલી નીતિ એનું આપણે શ્રવણ કરવાનું છે. મહારાજના દિવ્ય ચરિત્રો, મહારાજની દિવ્ય લીલાઓ આપણે એનું શ્રવણ કરવાનું છે. વાલા ભક્તજનો, તો અત્યારે આ પોથીની અંદર રહેલું જે જ્ઞાન, પોથીની અંદર રહેલો ધર્મ, પોથીની અંદર રહેલો જે ભક્તિ અને વૈરાગ્ય, આ ચારનો સમન્વય જે પોથીની અંદર છે, એ પોથીની અંદર રહેલું જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મ વક્તા મહોદયના મુખેથી આપ સૌ હરિભક્ત બહેનો ભક્તો બધાને આપણે વક્તાના મુખેથી આપણે શ્રવણ કરવાનું રહેશે. યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરી લેજો. યજમાન ભક્તજનો અગ્રપંક્તિમાં સરસ મજાના સાફા રાખેલા એ સ્થાન ગ્રહણ કરે એ પૂર્વે આપણે વક્તા મહોદયનું પૂજન કરશું. આ પંચદિનાત્મક જે કથા પારાયણ છે એના બે વક્તાઓજી છે, એમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારીદાસજી સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ વલ્લભદાસજી સ્વામી બંને સંતોના મુખેથી આપણે શ્રીમદ ભક્ત ચિંતામણી ગ્રંથનું આપણે શ્રવણ કરવાનું છે. તો પ્રથમ દિવસના પ્રથમ વક્તા પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારીદાસ સ્વામીના મુખેથી આપણે શ્રવણ કરવાનું છે. તો પોથીઓનું પૂજન અને વક્તાશ્રીઓનું પૂજન સૌ પ્રથમ એનો પ્રારંભ થઈ ચુક્યો છે. ખૂબ ધન્ય ગળી ધન્ય અવસર. હરિ મિત્ર વરુણ દિનેશભાઈ નારાયણભાઈ ને કહેશું સંહિતા પાઠ આપણે જે રાખી છે એને બંને ભૂદેવોનું આપણે પૂજન કરવાનું રહેશે અને એમાં બંને ભૂદેવોજી છે 2100 જન્મગલના પાઠ દ્વારા આપણે જે પિત્રોના મોક્ષાર્થે અને સ્મરણાર્થે જે કથા બેસાડી છે તો એને તે દિવસે જે પૂર્ણાવતી થશે ત્યારે સંપૂર્ણ ફળ
સંહિતા પાઠનું એમને અર્પણ થશે. તો બંને ભૂદેવોના મુખ વાંચન દ્વારા આપણે જન્મમંગલ નામાવાલી સ્તોત્રથી એ આપણે પાઠ કરી અને કથાનું જે ફળ જે છે એ અક્ષર નિવાસી કુંવરજીભાઈ વિશ્રામ રાબડિયા એમને અર્પણ કરશે અને અન્ય પિત્રો જે છે એમને પણ અર્પણ થશે. આરતીના દીવડા પ્રગટાવજો બહેનોના વિભાગમાં પણ આરતીના દીવડા. તદ વક્તારમવતુ મંડળના મારા વડીલ સંતો સદગુરુ સ્વામી રાધારમણદાસ સ્વામી, સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી, પૂજ્ય સદગુરુ સ્વામી અક્ષય વૈરીદાસ સ્વામી, તમામ સંતો આરતીમાં જોડાશે. વક્તા મહોદય બીજા શાસ્ત્રી સ્વામી પ્રેમ વલ્લભદાસ સ્વામી એ પણ આરતીમાં જોડાશે. આવો સંતો બધા, ભંડારી સંતો કૃષ્ણ દાસ સ્વામી, પ્રેમ વૈરીદાસ સ્વામી, તમામ ભક્તજન ઉભા થઈ જશે આરતીના શબ્દો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી ચરણ સરોજત મારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી સધરાથી, દુઃખ નાતા તોરી નારાયણ, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિ ધાર્યા, પામર પતિ તયો ધાર્યા, અગ્નિ તનર નારી નિચરિતનો કમલીલા કરતા, પ્રભુ કરતા વિનાશી, અર સખ તીરથ ચરણે, અર સખ તીરથ ચરણે, કોટિ ગયા કશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, બાળ કર્મથી છૂટી, બાળ કર્મથી કુટુંબ સહિત દર્શે અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીરી, વલ કરુણા બહુ કીરી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે સેવી, પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ કરજંત બહુ નામી, જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ. બસ નીરવ શાંતિની અંદર મંગલાચરણના માધ્યમથી વક્તા મહોદય, સંગીતજ્ઞ સંતો, ભક્તોના સહકારથી આપણે પ્રથમ દિવસનું પ્રથમ સત્ર નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ભક્ત ચિંતામણી ગ્રંથનું આપણે રસપાન કરશું. તમામ ભક્તજનો યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરી લેજો. વક્તા મહોદયને પંચાંગ પ્રણામ અથવા સાષ્ટાંગ પ્રણામ કરી અને એ કથા શ્રવણનો સર્વે ભક્તોને લાભ લેવાનો છે મંગલાચરણ. વાણી મંગલ રૂપે ચરણ
यस्यास्ति वै मंगलम् नेत्रे यस्यास्ति वै मंगलम् सोऽयं
श्री कष्टभंजन देवाय नमो ओ Narayana, 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 Narayana
कच्छ देशना तारणहार भगवान श्री नर नारायण देव मांडवी विस्तारना धींगा धनी वृंदावन बिहारी हरि कृष्ण महाराज जनश्याम महाराज दिव्य सभा मंडप आ सभा मंडप मां अपने सोने दर्शन आपी रहेला भगवान हरि कृष्ण महाराज वंदनीय पूजनीय संतो सांख्य योगी माताओ राबड़िया परिवार ना सर्वे भक्त जनों ने भाव भरिया हेत भरिया जय स्वामी नारायण जय स्वामी नारायण। आजना पवित्र दिवसे अपना नवो मोरो मोरो केम थी गयो है पानी खारो जो पानी कदाच मोरू होय ने मोरो कहेवाय पण आ राबड़िया परिवार ना भक्तजनों कोई मोरा नथी हो जो नानजी बापा केवा भगवान ना सुरवीर भक्त ए केवा एना भाग्य हसे के भगवान नी सेवा करता करता भगवान नु स्मरण करता करता ठाकुर जी एने मंदिर माथी धाम मा तेड़ी जाए केवा मोटा भाग्य हसे। ये परिवार ना जे भक्तो होय ने ई मोरा न होय सत्संग में मोड़ा न होय अने व्यवहारे पण मोरा न होय नबड़ा न होय
તું કેવડો મોટો રાબડિયા પરિવાર, વિશ્રમભાઈ એમના સુપુત્રો, કુંવરજીભાઈ ભગવાનના ધામમાં ગયા, એમના ધર્મપત્ની કેશરબાઈ, દિનેશભાઈ જો નાનો બેઠા, લાલજી બાપા, લાલજી બાપા, જય સ્વામિનારાયણ. મામાઓ આવ્યા છે, અમારા મનજી બાપા, મુરજીભાઈ બેઠા છે દૈસરાથી, બધાએ નાના પરિવાર આવ્યો છે અહીંયા રાબડિયા પરિવારમાં. જોઈ તો અમારા દિનેશભાઈ, એમના મોટા બંધુ નારણભાઈ, દિનેશભાઈના બે દીકરા પ્રીતમ, ક્યાં ગયો પ્રીતમ, બેઠો હોય કૃષ્ણ, એ તો સાયકલ હાકલતો હશે, ગયો ક્યાં, કાલે અંધારામાં મારો વાલો કેન્ડલ લાઈટ લઈને અંધારામાં સાયકલ હાકલે લ્યો, હે છે કૃષ્ણ, હવ પાછળ બેઠો, જો તારી બાજુમાં કોણ બેઠો હોય, તારો ફ્રેન્ડ હે, સરસ. અમારે નારણભાઈનો દીકરો તેજસ, જમૈરાજ, બધાએ મંજીભાઈ આવે છે, મંજીભાઈ હાલાય, કિશનને તમે તેડી નથી આવ્યા, ભલા એ હાલશે નહીં, હે આશીષને લઈ આવે, આશીષ ક્યાં ગયો, હે આશીષને લઈ આવ્યા છે હો. પછી અમારા બીજા જમૈરાજ રાકેશ કુમાર, ત્રીજો અમારો પપ્પુ, નામ કેવું, શામજી નામે શું હે, હે શામજી જો બેઠો હે, લાડકો બધે નો નાનકડો જમાઈ હે ને, લાડકો નાનકડો રાકેશ ને, નાનકડો જમાઈ, બરાબર રાકેશભાઈ હાલાઈ, ને અમારા શામજીભાઈ વેકરિયા, મનજીભાઈ હાલાઈ, ત્રણ જમાઈ. પછી કાકા બેઠા છે, જુઓ શિવજીભાઈ ને કે વીરજીભાઈ, શિવજીભાઈ ધામમાં ગયા, આ વીરજીભાઈ બેઠા છે, બરાબર. આ બીજા હે મનજીભાઈ, એમના દીકરા મુક્ષી, મુક્ષી ને, બીજો દીકરો દિનેશ, સરસ. બધાએ રાબડિયા પરિવારના ભક્તજનોને આમ તો ઓળખીએ છીએ, એટલે રાબડિયા પરિવાર આયોજિત આ કથા છે. કુંવરજીભાઈ ભગવાનના એકાંતિક ભક્ત હતા. અમે 8 વર્ષ પહેલા કંપાલા ગયેલા ત્યારે ત્યાં એક દિવસની શિબિર રાખેલી. વિનોદભાઈ, જો તમારા કાકાના દીકરા વિનોદભાઈ, કાકાના દીકરા થાય ને, એમના બાપુજી કાનજીભાઈ ક્યાં ગયા, બાપ દીકરો બાજુમાં જ બેઠા છે. હજી ભાઈ છે તમારા રવજીભાઈ ક્યાં ગયા, રવજીભાઈ હે હજી એક છે ને, બરાબર. મારા પ્રેમજીભાઈ ક્યાં ગયા, નકુરુ વાળા હે રાબડિયા, પ્રેમજીભાઈ એમનો દીકરો શું નામ ભૂલાઈ ગયો, હે પ્રકાશ, પ્રકાશ ક્યાં, બાપ દીકરો બે રસોડાની સેવામાં હશે નહી. પહેલી વખત અમે કંપાલા ગયા 8 વર્ષ પહેલા, એક દિવસની શિબિર રાખેલી, ને અમારે ઘનશ્યામ નંદન સ્વામી અમે સાથે હતા. ત્યારે વિષય હતો ભગવાનનો નિશ્ચય. એક વખત જેને ભગવાનનો નિશ્ચય થઈ જાય એને પછી ભગવાનને અર્થે અને સંતને અર્થે જે કાંઈ કરવું ઘટે ને એ કરે. ત્યારે અમે શિબિરમાં
એવો વિષય રાખ્યો હતો કે ભગવાનને અર્થે અને સંતને અર્થે જેને નિશ્ચય થઈ ગયો હોય એ સંતો કેમ કરશો. ત્યારે વડીલોની સભામાંથી દિનેશભાઈ બાપુજી ઊભા થયા અને એમ કીધું કે સ્વામી, મોટા સંતો જેમ કે એમ કરશે. ત્યારે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય સ્વામી વડીલ તરીકે હતા, ત્યારે એને એમ કીધું કે બાપા, જો તમને ભગવાનનો અને સંતનો નિશ્ચય થઈ ગયો ને તો આ ભરી સભામાં નાચો. અને એને કુંવરજીભાઈ આખી એ સભામાં બધાએ ભક્તોની વચ્ચે ઠાકોરજીની આગળ નૃત્ય કરેલું, આ ભગવાનનો અને સંતનો મહિમા સમજ્યાતા ને એવા મહિમાવાળા ભગત હતા. બહુ સંતનો મહિમા હતો એને. અને બાપુજીને ભક્ત ચિંતામણી ગ્રંથ બહુ પ્રિય હતો. વારે વારે ભક્ત ચિંતામણી ગ્રંથનું વાંચન કરતા ક્યારેક ન સમજાય તો સંતોની પાસે આવીને પૂછતા. બાપુજીના ગુરુ પૂજ્ય ઉપમાન સ્વામી ભગવત જીવન સ્વામી, કઈ પણ સમજાય નહીં તો બાપુજી એને ફોન કરીને પૂછે. અને ઘણા ટાઈમથી મને પણ ફોન કરીને ઘણી વખત પૂછતા. જો છેલ્લે બાપુજી અહીંયા આવ્યા હતા અને ભગવાનની એવી ઈચ્છા હશે અહીંયા થોડી બીમારી થઈ બરાબર એ થઈ ગયું તો, પણ ભગવાનને ત્યાં સારા માણસોની બધાને જરૂર હોય. એટલે બાપુજીને અહીંયાથી ધામમાં તેડી ગયા. ધામમાં ગયા ને એને આગલે દિવસે ફોન કર્યો હતો, દિનેશભાઈ તમે ત્યાં હતા અને મેં ફોન કર્યો હતો બાપુજીને કેમ છે, બાપુજી મળ્યા હતા. સ્વામી ભગવાનની ઈચ્છા હશે એમ થશે, નહીતર ધામમાં જવાનો વખત આવે ને ભલભલાની સ્થિતિ ડગી જાય. પણ બાપુજી એવા ને એવા મોજમાં હતા હો કે સ્વામી કોઈ ચિંતા નથી હો, દીકરાઓ બધા બરાબર છે, સત્સંગ બરાબર રાખે છે, હવે ભગવાનની મરજી હશે ને એમ થશે. અને હસતા મોઢે ભગવાન એને તેડવા આવ્યા અને ભગવાનના ધામમાં ગયા. આ ભગવાનના ભક્તની સ્થિતિ છે. એટલે વાલા ભક્તજનો, જો બાપુજી પાછળ કંઈ કરવું પડે એવું કંઈ રહ્યું નથી, એ તો ભગવાનના ધામમાં અખંડ ભગવાનની સેવામાં હજુરી પાર્ષદ તરીકે ઊભા છે. પણ તેમ છતાંય માતૃશ્રીને એવી ઈચ્છા હોય અને તમને એવી ઈચ્છા હોય, અમારે જો દિનેશભાઈનો એક સંકલ્પ હતો કે આપણે મોરામાં એક મોટો જગન કરવો એ કરવો, એવો એનો સંકલ્પ વહેલેથી હતો. આ તો કુંવરજીભાઈ ધામમાં ગયા, કદાચ ધામમાં ન ગયા હત ને તોય આ પારણ તો નક્કી જ હતી. આપણે મોરામાં એક ધામધૂમથી મોટો ઉત્સવ કરવો એવો એમનો સંકલ્પ આજ ભગવાન વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજના આશીર્વાદથી એ આજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જો ભક્ત ચિંતામણી ગ્રંથ છે એના રચયિતા કોણ છે? નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીનું જીવન આપણે બધાએ જાણીએ છીએ કે અમુક બાબતો નિષ્કુળાનંદ સ્વામીની આજ વર્લ્ડ ફેમસ છે. એક તો સ્વામીની વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અને બીજા સ્વામીના પદો એ આજે પણ દુનિયામાં ઠેક ઠેકાણે ગવાય છે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, એના જેવા અનેક પદો છે જે પદોને લીધે સ્વામી આજે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં
પણ સાહિત્ય જગતમાં ઠેર ઠેર સ્વામીના પદો આજે ગવાય છે. સ્વામીના જીવન વિશે જો આપણે કહેવા જઈએ તો આખો સત્ર એક સ્વામીના જીવન વિશે આપણે ગાઈ શકીએ, પણ આપણે છે ને જે ગ્રંથની આપણે કથા કરવાની છે એ ગ્રંથથી જ આજ આપણે શુભ શરૂઆત કરીએ. હો જો અદ્ભુત આ ગ્રંથ છે, આમાં સાંભળવાનું ઓછું આવશે ને ગાવાનું ઘણું આવશે, અને એમાંય તમારા યજમાન પરિવારનો આગ્રહ કે અમારે પૂજ્ય ભજન પ્રકાશ સ્વામી અમારી કથામાં ગાવા આવે, તો જો ભજન પ્રકાશ સ્વામી આવી ગયા છે, એમની સંગીતની ટીમ છે, અને અમારા વાસુદેવ સ્વામી, બંને સંતો ખૂબ સરસ દોહા ચોપાઈ પૂર્વ છાયો છંદ બધું ગાશે, એટલે આપણે વધુ ગાશું અને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરશું. અને જો ગઈકાલે અમારો અરવિંદ હજી અમે કાલે અહીંયા આવ્યા એટલે દિનેશભાઈ કે તને કાંઈ અમે મહેનતાણું આપશું નહીં, કે કેમ, તો કે તું બાપુજીને ઓળખે છે, કુંવરજીભાઈ તારા ભેગા કામ કર્યું છે એટલે તું સંબંધને નાતે આવ્યો છે. એટલે જો ઘરમેળે આપણે બધા ભેગા થયા છીએ એટલે સુમેળ સંયોગ છે, અદ્ભુત કથા થશે. ચલો આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની અમુક કડીઓ ગાઈ અને આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની ગરિમાને સાંભળીએ. ભક્ત ચિંતામણી ગ્રંથ કયો સતસંગીને સુખરૂપ, ભક્ત ચિંતામણી ગ્રંથ કયો સતસંગીને સુખરૂપ, જેમાં ચરિત્ર પ્રગટના અતિ પરમ પાવન અનુપ, જેમાં ચરિત્ર પ્રગટના અતિ પરમ પાવન અનુપ. બીજા ગ્રંથ તો બહુ જ છે સંસ્કૃત પ્રાકૃત સો, બીજા ગ્રંથ પણ પ્રકટ ઉપાસી જનને આજીવો નથી બીજો કોય, ઉપાસી જનને આજીવો નથી બીજો કોય. જો આમાં જે ચરિત્રો આવશે ને એ સત્સંગી હશે એને ગમશે, પણ બીજાને એમ થશે કે શું આ ટાઈમ લઈને બેઠા છે. એટલે સ્વામી કે આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે સત્સંગીને સુખ આવશે. સ્વામી કે ગ્રંથ તો બીજા ઘણા છે, સંસ્કૃતમાં છે પ્રાકૃતમાં છે, પણ જે ભગવાનના પ્રગટ ઉપાસી જે ભક્તો છે ને એના માટે આ સુખરૂપ છે હો. અને વળી આ ગ્રંથ કેવો છે હો, છે આ ભક્ત ચિંતામણીના ભક્ત ચિંતામણી નામ રે,
ચિંતવે તે થાય કામ. તમે જો શાસ્ત્રોમાં કથા સાંભળી હશે, ભાગવતજીમાં એક કથા આવે, સહસ્ત્રાર્જુન રાજા થઈ ગયો. સહસ્ત્રાર્જુન રાજા જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયો. ત્યાં હવે ઋષિના આશ્રમમાં કઈ હોય, ઘાસની ઝૂંપડી હોય, ગૌની ગૌશાળા હોય, પણ સહસ્ત્રાર્જુન રાજા જ્યારે જમદગ્નિ ઋષિના આશ્રમમાં ગયા ત્યારે રાજાને યથોચિત સન્માન જમદગ્નિ ઋષિએ કર્યું. તો તમે એવી વાત સાંભળી હશે કે એ જમદગ્નિ ઋષિ પાસે શું હતું, કામધેનુ ગાય હતી. કામધેનુ ગાયના પ્રતાપે સહસ્ત્રાર્જુન રાજાનું સન્માન થયું. હવે આ વાતો કોઈક સાંભળે ને એટલે સાયન્સ વાળાને એમ થાય કે ચલો ને ભાઈ, આજે સાયન્સ ક્યાંય દુનિયાના છેવાડે સુધી પહોંચી ગયું, ચંદ્ર સુધી છેટ સાયન્સ ગયું, દરિયાના પાતાળ સુધી આ સાયન્સ ગયું, તો ક્યાંયથી તમને એવી ગાય મળી? સિમંતકમણીની વાત આવે. સિમંતકમણીની વાત ભાગવતમાં આવે. યાદવને ત્યાં સિમંતકમણી હતો, સત્રાજીત યાદવ. હવે એ મણી એવો
સૂર્યનારાયણ ઉગે ને, સૂર્યનારાયણને ઉગતાની સાથે સેમંતક મણીની પૂજા કરીએ ને, એ મણીના પ્રતાપથી 18 ભાન સોનું રોજનું, રોજનું સોનાનો વરસાદ થાય દિનેશભાઈ. એવો એક મણી સેમંતક મણી. આ કથા સાંભળીને સાયન્સને એમ થયું કે ભાઈ એવો મણી જો મળી જાય તો મેળ પડી જાય. સેમંતક મણીની વાતો આવે, નાગમણીની વાતો આવે, પણ એ બધી મણીને આપણે જોઈ નથી, એ મણીને આપણે અનુભવ કર્યો નથી. પણ નિષ્કુળાનંદ સ્વામી વિશ્વાસની સાથે એમ કહી શકે કે ભક્ત ચિંતામણી નામનો મણી, એને જે કોઈ ચિંતવન કરે ને એ ધારે એ થાય. આ ભક્ત ચિંતામણી છે, તમે ધારો એ, જે ચિંતવે તે થાય કામ. અને આ ભક્ત ચિંતામણી ગ્રંથ એને કોઈ ગાયને સંભળાવે એનું કામ થઈ જાય. એને બીજું કઈ કરવાનું રહે નહીં. ભાવેશભાઈ, તમને ભક્ત ચિંતામણી ગ્રંથ જોયો? આમ અમારા વીરજીભાઈ બેઠા, ક્યાં ગયા વેભાઈ? ઓ પાછળ બેઠા નાનપર વાળા. વીરજીભાઈ, તમે બાપ દીકરો બે આવ્યા છો જમાઈને નાતેની. ભક્ત ચિંતામણી ગ્રંથ અને વળી કોઈને કઈ વ્યવહારમાં તકલીફ હોય, વ્યવહારમાં ક્યાં હાંધો મેલતો ન હોય, અને તમે ભક્ત ચિંતામણી ગ્રંથની કથા કરાવો ને, તો આ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તમારે વ્યવહારમાં પણ સુખ થઈ જાય. તમને ખબર નહીં હોય, પેલા દુકાળ પડતા ને, દુષ્કાળ પડતા ત્યારે આ ભક્ત ચિંતામણીની પારાયણો થતી. પડ્યા દુઃખમાં કોઈ પારાયણ કરાવે તો એ ભક્ત ચિંતામણી ગ્રંથના પ્રતાપથી એ દુકાળ પણ ચાલ્યા જતા આપણા વડીલો એના પાઠ કરતા. આ ભક્ત ચિંતામણી ગ્રંથની કથાનો મહિમા છે. અને વળી આ ભક્ત ચિંતામણી ગ્રંથને કોઈ દાનમાં આપે તો એ ઉત્તમ ફળને લે. એટલે કે આ ભક્ત ચિંતામણી શાસ્ત્રની કથા, એક શાસ્ત્ર કોઈને તમે ભેટમાં આપો ને, અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથનો મહિમા લખ્યો. ગ્રંથનો મહિમા લખ્યા પછી સ્વામી, હવે સ્વામીને મનમાં એમ થાય છે કે ચાલો હવે આ ગ્રંથની શુભ શરૂઆત કરી દઉં. એટલે સ્વામી મંગલાચરણની સાથે આ ગ્રંથની કથાનો પ્રારંભ કરે છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપા, મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપા, ભક્તિ ધરમ સુત શ્રી હરિ સમરુ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય નો પાઓ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણ મો નમો વાર તમને પ્રાણ મુ નમ વાર વાર મુશીષ. ભગવાન કેવા છે?
પરમ દયાળુ. જો માં હોય ની દીકરા ઉપર વાત્સલ્ય વરસાવે, પણ પોતાના દીકરા ઉપર હો, બાપને પોતાના દીકરા ઉપર વાલ હોય પણ એ પોતાના હોય તો, એ ભાઈનો દીકરો હોય કે પાડોશીના દીકરા ઉપર વાલ ન હોય, પોતાનો દીકરો ભૂખ્યો થાય તો એની માને એમ થાય કે ચાલો મારો દીકરો ભૂખ્યો થયો તો એમના માટે કંઈ ખાવાનું આપે. પણ પાડોશમાં પાડોશીનો દીકરો રડતો હોય ને ભૂખ્યો થયો હોય ને તો આપવાનો વિચાર કર્યો, પણ ભગવાન એવા નથી. મંજીભાઈ, ભગવાન એવા નથી. ભગવાન તો એવા છે, પોતાનો હોય કે પારકો, પોતાનું ભજન કરે કે બીજાનું ભજન કરે, અરે કદાચ ભગવાનને ગાળો દે ને તોય ભગવાન એની ઉપર કરુણા વરસાવે. હો, એટલે પરમ દયાળુ છો તમે. સ્વામી વંદન કરે છે અને સ્વામીને એમ છે કે મારામાં તો કોઈ તાકાત છે નહીં. હો, સ્વામી તો કાણા અક્ષરે કોવાણે મારે એવી તો એની સ્થિતિ બહુ ભણ્યા નતા સ્વામી, પણ સ્વામીને મનમાં ભગવાનના ચરિત્રો લખવાની હૈયામાં હામ છે. હો, એટલે સ્વામીને વિચાર થયો, મારી શક્તિથી જો હું લખવાનો પ્રયત્ન કરીશ ને તો એક અક્ષરે લખાય એમ નથી. એટલે સ્વામીએ વિચાર કર્યો, ભગવાનના પ્રતાપથી લખવાની શરૂઆત કરવો. એ તમારા પ્રતાપથી, એ પાંગણા પર્વત ચડે, એ તમારા પ્રતાપ થકી, એ અંધને આંખો ચડે, એ તમારા પ્રતાપ થકી, એ મુકો મુજે મુખે બે દબણે, એ તમારા પથકી, એ રંગ તે રાજા બણે, એ એવો પ્રતાપ યુરતરી, એ આદરુ છુયા ગ્રંથને, વિઘન કોઈ વ્યાપે નહીં, સમરાથને વિઘન કોઈ વ્યાપે નહીં, એ સમરતા સમરાથને. સ્વામીને ખબર છે કે આપણા પ્રતાપથી તો એક પાંદડું એ તૂટે એમ નથી, પણ ભગવાનનો પ્રતાપ લઈ અને સ્વામી આ ગ્રંથ લખવાની શુભ શરૂઆત કરે છે. કેમ? તો કે ભગવાનના પ્રતાપથી પાંગડો પર્વત ચડી જાય. દિનેશભાઈ, અમે નજરે જોયેલું, 2001 ની સાલમાં ભૂકંપ આવ્યો ને ત્યારે અમે હોસ્ટેલમાં રહેતા હતા, અમારી સાથે 2-3 છોકરાઓ અપંગ હતા, અપંગ ઘોડીથી ચાલતા હતા. પણ જેવો ભૂકંપ થયો ને ત્યારે ધરણી ધ્રુજવા માંડી, ત્યારે નજરો નજર જોયેલો અને ઈ અપંગ છોકરાઓ જે આમ ઘોડી વગર જે ભાગ્યા હતા ને, ત્યારે એમ થયું કે તમારા પ્રતાપથી પાંગડો પર્વત ચડે. ભૂકંપ થયો તો ત્યારનો નજરો નજર જોયેલું દ્રશ્ય એમ. ભગવાનની કૃપાથી અને આ બિચારાને બેઠું થવામાં તકલીફ થતી, બે જણા હાથ પકડીને ઊંચો કરે ત્યારે ઘોડી લઈને ચાલતો, પણ ભગવાનની કૃપાથી તે દિવસે નજરો નજર જોયેલું કે પર્વત ચડી ગયેલા. હો, અને વળી તમારા પ્રતાપથી અંધને આંખો જડે. તમે ઘણાએ આપણા એવા વડીલો જોયા હશે કે પેલા ઓલા માતાના રોગ થતા ખબર હે, પછી બિચારાની આંખો હાલી જાય. પણ અમુક અમુક ગામમાં હજી એવા વડીલો છે
તમે મંદિરે જાઓ અને મંદિરે જઈને એમ પૂછો કે બાપા ફલાણા ભગત નું ઘર ક્યાં છે, તો ઈ તમને અંધ હોય છતાંય તમને એમ કહે કે સ્વામી મારી પાછળ પાછળ હાલ્યા આવો, અને તમને ઠેકાણે જ પહોંચાડીને ઊભો રહે ત્યારે આપણને એમ થાય કે તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, નહીતર બિચારો બ્લેન છે, જન્મજાત અંધ છે, પણ એને એ જ્ઞાન કોણ કરાવે છે? ભગવાન કરાવે છે. કોળકીમાં અમારા હજી ખેરા બાપા છે, હોય નમૂના છે હજી. તમે કોળકી ગયા હો અને મંદિરમાં જઈને ઉભા રહો, કોઈને ત્યાં પધરામણી જવું હોય, બાપાને પૂછો બાપા આ ભગતનું ઘર ક્યાં? હાલો સ્વામી. અરે ગાડીમાં કદાચ બેરાવી દો ને, નહીતર ઘણી વખત એવું હોય કે આખો દિવસ ગામમાં રહેતા હોય તો જમીનના સ્પર્શથી કદાચ ખબર પડી જાય કે આ શેરીમાં કે આ ગલીમાં એનું ઘર છે. અરે ગામને છેવાડે કદાચ એમનું ઘર હોય ને, ગાડીમાં બેસાડી દીધા હોય છતાં એમ કે સ્વામી હવે આ ગામડા વરો ને હવે આથામડા વરો, ત્યારે આપણને એમ થાય કે ભગવાન કેવા દયાળુ છે, એના પ્રતાપથી અંધને આંખો જડે. હો એટલે સ્વામી કે મારી એ સ્થિતિ એવી છે, કાંઈ ભણ્યો નથી પણ તમારો પ્રતાપ લઈને. નહીતર જો સ્વામી સાધુ થયા શેખપટમાં પોતાના સસરાનું ગામ, અને સાધુ દીક્ષા આપીને મહારાજે કીધું કે હવે આ ગામમાં જ રહ્યો, અને ગામમાં રહીને અમારા સંકલ્પથી શાસ્ત્રની રચના કરો. અરે મહારાજ કાંઈ ભણ્યો નથી, સ્વામીને મહારાજે કીધું કે આધોઈમાં રહ્યો અને આ ગામમાં સત્સંગ કરાવજો, ગામમાંથી ભિક્ષા માગી આવ છો ને શાસ્ત્રની રચના કરો. સ્વામી કે મહારાજ કશું ભણ્યો નથી, કાળા અક્ષરને કોવાડે મારું. સ્વામી કે મહારાજ કે સ્વામીને અમને કેવા જાણો છો? મહારાજ ભગવાન જાણો. અને મહારાજે એના મસ્તક ઉપર હાથ મૂકીને એમ કીધું કે જા નિષ્કુળાનંદ, મારા આશીર્વાદથી તમે બોલશો એ કાવ્ય થશે અને લખશો એ ગ્રંથ થશે. તમને શબ્દો ગોતવા નહીં જવા પડે, તમે આમ આકાશની સામે દ્રષ્ટિ કરશો ને તારે કાવ્ય સરિતાઓ તમારી નજર સામે આમ કૂદાકૂદ કરતી હશે. મંડો લખવા મંડો. એટલે સ્વામીએ પેલો મંગલાચરણ કરેલું છે. અને જો દરેક મોટા સંત હોય ને કોઈ પણ કાર્યનો આદર કરે ને, એટલે એ ભગવાનનું સ્મરણ કરે. જો વેદ વ્યાસજીએ જ્યારે ભાગવત શાસ્ત્ર લખવાની શરૂઆત કરી ત્યારે મંગલાચરણ કર્યો, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ્ય ચાર્થે સ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાયયાદિ કવયે મોહયંતિ યત સૂરયઃ તેજો વારિ મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. વેદ વાસે પણ જ્યારે ભાગવત શાસ્ત્ર લખવાની શરૂઆત કરી એમને પણ મંગલાચરણ કર્યું. અરે તુલસીદાસજીએ જ્યારે રામચરિત્ર માનસ કથા લખવાની શરૂઆત કરી ત્યારે એમને પણ પહેલું મંગલાચરણ કર્યું છે. જાની કૃપા કર કિં કર મોહિ સબ મિલ કર હું ચાની છલ છો નિજ બુદ્ધિ બલ ભરોસા મોહિ નાહી તાતે વિનય કર હું સબ પાહી. તુલસીદાસજીએ પણ નમસ્કાર કર્યા. અરે સતાનંદ સ્વામી એ સત્સંગી જીવન ગ્રંથ લખવાની શરૂઆત કરીને ત્યારે એમને પણ નમસ્કાર કર્યા. હો શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરત્યંતઃ
तमह तम इवांशुमा नराकृति परम ब्रह्मा स्थितो यो अक्षरधामनि निर्गुणो निर्विकारश्च सच्चिदानन्दलक्षणः सच्चिदानन्दलक्षणः। એટલે સ્વામી ગ્રંથનો મહિમા કહી મંગલાચરણ કહી અને જુઓ ભગવાનને વંદન કર્યા, ભગવાનના અવતારોને વંદન કર્યા, પછી સ્વામીને એમ થયું ભગવાનના જેટલો મહિમા છે ને એટલો ને એટલો મહિમા એના સંતોનો છે, એના ભક્તનો છે, એટલે સ્વામી સંતોને વંદન કરે છે હો। सर्वे संत सुजान ने प्रथम लागी पार, सर्वे संत सुजान ने हूँ प्रथम लागी पार, आदरु ग्रंथ ने जेमा विघन कोई न था, संत कृपाए सुख उपजे संत कृपा थी सरे जान, संत कृपाए सुख उपजे संत कृपा रे का, संत कृपा थी पामिए पूरण पुरुषो कृपाथी पामिए पूरण पुरुषोत्तम धाम, संत कृपाए सदमति जागे संत कृपाथी सदगुण, संत कृपाए सदमति जागे संत कृपाथी सदगुण, हो संत कृपा विना साधुता कहो ने पाम्या को, हो संत कृपा विना साधुता कहो ने पाम्या को, संत से व्यातने सर्वे से व्यासे व्या श्री हरि भगवान, संत सेवा कर श्री हरि भगवान, ऋषि मुनि सेवा देवता जने संत करा राजमान, ऋषि मुनि सेवा देवता जने संत करा राजमान, सर्वे कारज सारिए जिने संत करया प्रसन्न, एवा संत शिरोमणि घणे घणे शोक होवा, तेहु नति त्रिलोक मां संत समतुल्य पारस्ती
અલ્પ સુખ મારા યો મારી કરી જાય છે સંસે ગે સુખ યો પ્રગ રહે સ્વામી સંતોને વંદન કરે છે. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, પેલા સંતને વંદન કર્યા. નાનભાઈ, તમારા કુટુંબમાં બે સંત છે ખબર છે, ઓળખો? નથી ઓળખતા? લાલજી બાપા, સાંભળવરા લાલજી બાપા, તમારા કુટુંબમાં એક સાધુ એ ખબર ને, શું નામ બોલો? તા મનજી બાપાને ખબર. બોલો મનજી બાપા. દેવ સ્વરૂપ સ્વામી. મુરજીભાઈ, તમારા કુટુંબમાં એક સંત છે, ઓળખોરા ને, નામ બોલો. હે, તમારા પોતાના સંત છે, બોલો. બીજા એક સંત છે લાલ લુગડાવાળા. કોણે તમારા? તમારા દીકરી નીતાબાઈ. જુઓ, આ પરિવારમાં સંત છે. હો, અમારા મંડળના શાસ્ત્રી સ્વામી દેવ સ્વરૂપ સ્વામી અત્યારે ભુજ મંદિરમાં કોઠારી તરીકે સેવા બજાવે છે. રાણભાઈ તમારા મામા થાય ખબર હે ને, અમને ફોટો નાખવો તો પણ દેવ સ્વરૂપ સ્વામી ચોખ્ખી ના પાડી. મારું કે નામ ન નાખજો અને મારો ફોટો એને નાખજો, નહીતર આ બેનરમાં છે ને અમે બધા આમ થાય ચડી બેઠા છીએ. હા, દેવ સ્વરૂપ સ્વામીને કીધું કે સ્વામી, બેનરમાં તમારો ફોટો નાખવો છે, પત્રિકામાં તમારો ફોટો નાખવો છે, ફોટો આપો. એ કે મારું નામે ન નાખજો ને મારો ફોટો એ ન નાખજો. પણ એ તમારા કુટુંબમાં એ સંત, તમારા મામા અને એક મામાની દીકરી, કેવા ભાગ્ય હશે. હો, સંત પણ એમને જીવનમાં નથી આવતું. હો, અને આજે આપણું આ સત્ર છે ને એ સંત મહિમાથી જ ચાલશે. વિનોદભાઈ, સંત મહિમાથી જ ચાલશે. જો અમારા વિનોદભાઈ બેઠા છે, સંતોનો એટલો મહિમા. કેરગુયામાં મંદિર કરવું હતું, એ થોડું ડામાડોળ હાલતું હતું, સમજાને. પછી કેરગુયામાં જઈને સંતોએ વિનોદભાઈને ઝાલ્યા, વિનોદભાઈ તમારે મજબૂત રહેવું પડશે. કે જો તમારા દાદા પરદાદા બધા દેવના પક્ષવાળા થઈને રહ્યા, એટલે તમારે સંતોની પડખે ભેગા પક્ષમાં ઊભા રહેવું પડશે. એટલે અમારા વિનોદભાઈ એમ કીધું કે સ્વામી, તમે જેમ કહો એમ. ખાલી જેમ કહો એમ નહીં, તિજોરીમાં હાથ નાખવો પડશે. સ્વામી તમે જેમ કહો, તમે જેમ રાજી રહો એમ. હો, એટલે એ એવા મહિમાવાળા. અને એ જો કેરગુયામાં સરસ મજાનું મંદિર થયું. મારે પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઉપમાન સ્વામી, પૂજ્ય અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી સ્વામી વગેરે વગેરે મોટા મોટા સંતોએ, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, વિનોદભાઈને જેમ કીધું ને એ પ્રમાણે એને સેવા કરી અને સંતોનો મહિમા સમજીને એને કેરગુયામાં થોડા વર્ષો માટે મંદિરની સેવા પણ સંભાળી. હો, પ્રમુખ પદે રહ્યા પોતે અને સેવા કરી. એટલે સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. પહેલા સંતને વંદન કર્યા. હો, અને જુઓ ભાગવત લખવું તું ને, ભાગવતમાં પેલા સંતને વંદન કર્યા, ભગવાનને વંદન કર્યા, પછી સુખદેવજી મહારાજ ભગવાનના સંત હતા એટલે વ્યાસજીએ એમને પણ પોતાના દીકરાને પણ વંદન કર્યા. હો, યમ પ્રવજંત મનુપેત પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ
पुत्रे ते तन्मयतयातरवोभिमेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सुखदेवजी महाराज ने वंदन कर्या, ए पण भगवान ना संत हो, संत कृपाए सुखय उपजे। जो आपणे बधा मांडवी विस्तारमां बैठा छीए, मांडवीना तमारा वडीलो बैठा हशे, मारे आ कारा परिवारमां जो रामजीभाई बैठा छे, बाजूमां मनजीभाई, मनजीभाई तमारा वडीलो अहींया, हालाईमां केटला हरिभक्तो बैठा छे, मांडवीमां आपणा वडीलो વેતરણું વેતવા માટે અહીંયા આવ્યા છા, પોતાના નબળા દિવસોને અહીંયા પૂરા કરવા માટે આ માંડવીમાં આવ્યા હતા, સમજી લેજો। પણ નિષ્કુળાનંદ સ્વામીએ એમ લખ્યું, સંત કૃપાએ સુખ ઉપજે। ઓ અમારા વેકરિયા વેવાઈ બેઠા હૈ પાછળ, વીરજીભાઈ ને, વીરજી લક્ષ્મણ વેકરિયા, અમારા શામજીના પપ્પા, બહુ રમૂજી માણસ છે હો, હવારે મંગળામાં આવે ને પાછળથી મોટે મોટેથી બોલે, સ્વામી તમે મારા હામું નથી જોતા, તમે ભગવાનના હામું જોરા, અમારા હામું નજર કરજો, તમારા હામું નજર કરીને શું કરી ભગવાનના, તમે સાધુ છો, સાધુની નજર જો અમારા ઉપર પડી જાય ને તો અમારું કામ થઈ જાય, સંત કૃપાથી સુખ ઉપજે। આપણા વડીલો અહીંયા બિચારા વેતરણું વેઠવા માટે, જો કાનજી બાપા તમારા વડીલો બધા, નાનજી બાપા ને વગેરે બધા અહીંયા આવ્યા હતા, કેવી પરિસ્થિતિ હતી, ખાવા દે અને 12 મહિનામાં મડ એક લુગડાની દે, બીજું કાંઈ વેતરણું મળતું નહીં હો, અને એ પરિસ્થિતિમાં અહીંયા આવ્યા, અને આપણું આ મંદિર જૂનું મંદિર હતું, તે વખતે જૂના મંદિરમાં આપણા ભુજથી સંતો બદલી લેવા ના આવતા, અમદાવાદથી બદલી આવતી, ભુજથી સંતો સત્સંગ કરાવવા આવે ને ત્યારે વાડીઓમાં રહે। ગઈકાલે આપણે વાત સાંભળી હતી સભામાં કે પેલું વેલું મંદિર રાયણવાડીમાં આપણા સંતોએ, પૂજ્ય અક્ષરજીવન સ્વામીએ મૂર્તિ આપેલી અને રાયણવાડીમાં પેલું મંદિર થયું, પછી ધીરે ધીરે નાંગલ પર મોટી વાડી, હાલાઈની વાડીમાં મંદિર થયું, પણ એવી ખરાબ પરિસ્થિતિમાં આપણા વડીલો હતા, અને પૂજ્ય અક્ષરની વાસી ઘનશ્યામદાસજી સ્વામી એ સંત વારે વારે માંડવીમાં આપણા વાડીમાં વેતરણું કરતા હરિભક્તો હતા ને એમની પાસે આવે, અને એ સંતે એમના શિષ્ય અક્ષરની વાસી સદગુરુ સ્વામી માધવપ્રિય સ્વામી, બે ગુરુ શિષ્યની જોડી એવી, અને એવો દ્રઢ સંકલ્પ કર્યો કે માંડવી વિસ્તારમાં જેટલા આપણા હરિભક્તો છે ને એ બધા સુખી થાઓ, એમની સાથે સાથે અમારા પૂજ્ય મોટા દાદા ગુરુ હરિપ્રસાદ સ્વામી, બાપલા સ્વામી કહેવાતા હો, ભગવાન જેવા સંત બિચારા, એમની સાથે સાથે આપણા ભુજ મંદિરના અક્ષરનિવાસી મહંત સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામી, એમની સાથે એમના જ બંધુ અક્ષરનિવાસી સદગુરુ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ દિવસ સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી, અરે સમર્થ મૂર્તિ પૂજ્ય ધર્મ કિશોર સ્વામી, સ્વામી આમ લાકડી પછાડે ને વિઘ્નો આમ દૂરથી ભાગી જાય એવા સમર્થ સુરવીર સંત, એ સંતે એવો સંકલ્પ કર્યો કે માંડવી વિસ્તારના આપણા હરિભક્તો બધા સુખી થાય, અને વાડીએ વાડી ફર્યા, વાડીમાં જાય અને ત્યાં જેની સાથે સંતો જોડમાં હોય ને, સંતો માળા કરો, માળા માળા કરી અને પુણ્ય હરિભક્તોને આપો, આ હરિભક્તો બધા સુખી થાય, અને એ સંતની માળા, એ સંતનું વિચરણ અને એ સંતનું ભજન આજે કામ કર્યું ત્યારે વાલા ભક્તજનવા માંડવી વિસ્તારમાં છેટ આસંબ્યાથી લઈને જાઓ અને આમ ગોધરા સુધી, ક્યાંય દૂર દૂર સુધી આજે આપણા સત્સંગીઓનું સામ્રાજ્ય કહેવાય, સામ્રાજ્ય આ સંત કૃપાથી થાય છે, એમને એમ નથી થતું,
संत कृपा थी सुख ही उपजे। अई संत नी कृपा अपनी ऊपर थई, अरे जुओ तो खरा एक एक हरि भक्तों ने पचा पचा साइंस साइंस एकर जमीन अने रेवा क्या आपने भंगवा में रहता था साव घास नी झूपड़ी मा, पण ई संत नी कृपा थी आज वाड़िए वाड़िए जाओ ने करोड़ों रुपया ने राज राजा महाराजाओं ने रेवा माटे ना बंगला होय ने एवा तो एक एक हरि भक्तों ना संत कृपा थी सुख उपजे। जो आपणे आ बाजूमां महेश नो बंगलो जोईने दिनेश ने मन में ईर्षा थती तो काले के स्वामी जुओ तो खरा एनो बंगलो केवो चमके, जुओ तो खरा ई के। मैं तो कथामां संकल्प करजो के हामे जी आपणो जूनू मकान छे नडियावाड़ू त्यां जबरदस्त मोटो बंगलो थाय। दिनेश भाई तमारे बे संकल्प करवाना। जो हवारे अमारा आनंद महाराज अने भूदेव तमने संकल्प लेवड़ावे तो 5 दिवस सुधी आपणे अहीं आपणा पितृओने निमित्ते अहीं यज्ञ पंचा पारायण करी छे। ई पंचा पारायण में देवताओने आह्वान करवानो पूजन करवानो तमे संकल्प लीधो तो ने। केटला जणा पूजन में बैठा था? दिनेश भाई बैठा था, नाणभाई तमे, बीजा बे जणा, महेश भाई बैठा था, मारो सामजी बैठो। हवे जुओ एक संकल्प लो कि आज थी मारा में जे कई व्यसन छे नहीं जाए, एवो संकल्प लो। दिनेश भाई तमारे आज थी संकल्प लेवानो, लेशो? फ्रेंडली राजीपे थी अमे कहीए छे, जो आवड़ो मोटो आपणे समियाणो मांड्यो आपणा बापूजी ने राजी करवा माटे, आपणा मातृश्री राजी थशे અને તમારા ઘરવાળા તો બહુ રાજી થશે। અર્જણભાઈની દીકરી હો, કેરાઈ પરિવારની અર્જણભાઈની દીકરી બહુ રાજી થશે, જો પાછળ બેઠા હશે। હારું થયું સ્વામીએ કીધું એટલે આજ સંકલ્પ લેજો, ભગવાન રાજી થશે હો। ગયો રાજી છે, પણ આ કરશો તો વધારે રાજી થશે। એટલે જો આજથી સંકલ્પ લેજો। નાનભાઈ તમારે કાંઈ નથી ને, હોય તો દઈ દેજો। મહેશ તમને થોડું ઘણું હશે, કંત્રાટીનું કામ કરે ને, મારા ભાવેશભાઈને હશે થોડું ઘણું। જો સસરાની કથામાં આવ્યા છો, આજ બધું મૂકીને જાજો, સમજી ગયા ને? સંકલ્પ લઈએ આપણે, થોડોક જો સંકલ્પ આપણે દ્રઢ કરશું ને તો ભગવાન રાજી થશે ને આપણું જીવન નિર્વ્યસની બને, નિરોગી બને। સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરેહ કામ। કેવા કેવા સંતો આપણા સંપ્રદાયમાં આય, એ ગોપાળાનંદ સ્વામી સવારનો પોર હોઈને પૂજા કરતા હોય, અને પૂજા કરતા હોય એમાં કોઈએ સુરતના પારસી એનો પરિવાર સુખી સંપન્ન પરિવાર, અને એમને ત્યાં બાળકનો જન્મ થાય, અને જન્મતાની સાથે બાળક મોટું થાય, ધીરે ધીરે ઉંમર થાય છતાંય બોલે નહીં, અને એવો મૂંગો બાળક, એમને કોઈએ એમ કીધું કે સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ ઈ જો તમારા દીકરા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે ને તો ઈ તમારા દીકરાનું કામ થાય। ઈ પારસી પરિવાર સ્વામી આસને વડતાલમાં સ્વામીની પૂજાનું આસન આજે બી છે હો। વડતાલ જાઓ ત્યારે ગોપાળાનંદ સ્વામીના આસને જજો, ત્યાં દર્શન કરજો। આજે પણ એ સમર્થ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીની અનુભૂતિ આપણને થાય, અને સ્વામી પૂજા કરતા હોય, અને સુરતનો પારસી પરિવાર સ્વામીની પાસે આવે, અને સ્વામીને પૂજા ચાલતી હોય દૂરથી વંદન કરે, સ્વામીની પૂજાના દર્શન કરે, પૂજા પૂરી થાય અને સ્વામીને એમ કહે કે સ્વામી આ પરિવારનું બાળક જન્મથી મૂંગું છે, અને સ્વામીએ ભગવાનને નૈવેદ્યમાં કેળા જમાડી હોય અને એ બાળકને આપે, અને એ બાળક કેળા ખાય અને એમ કહે કે કેળા તો બહુ મીઠી હો, આ સંત કૃપાથી સુખ ઉપજે, મૂંગો બોલતો થઈ જાય હો। અડે વાલા ભક્તજનો, સંત કૃપા કરે ને, વડોદરાનો એ પ્રસંગ છે। વડોદરામાં કૃષ્ણ નામ શાસ્ત્રી થઈ ગયા આપણા સંપ્રદાયના, બહુ વિદ્વાન ભણેલા શાસ્ત્રી,
પણ હવે શાસ્ત્રી હતા ને એટલે શાસ્ત્રી શાસ્ત્રીઓ વચ્ચે મતભેદ થયો, ગ્રહણ આવતું હતું. હવે એમાં ગણના ચાલતી હતી, એમાં રાજના શાસ્ત્રીઓ હતા, એને એમ કીધું કે ગ્રહણ થશે. અને કૃષ્ણરામ શાસ્ત્રી કે રાજના શાસ્ત્રીઓએ કીધું ગ્રહણ થશે, અને કૃષ્ણરામ શાસ્ત્રી કે નહીં થાય. હવે ગણના ગણવામાં કાંઈક કૃષ્ણરામ શાસ્ત્રીની ભૂલ થઈ ગયો. વિવાદ એટલો વધ્યો, બે જણાએ પણ લીધું કે જો ગ્રહણ થાય તો હું મારું માથું કાપી નાખું, અને રાજના પંડિતોએ કીધું કે ગ્રહણ ન થાય તો અમે અમારું માથું કાપી નાખીએ. હવે બે જણાએ પાણી લીધું. કૃષ્ણરામ શાસ્ત્રી ઘરે ગયા, ઘરે જઈને ફરીવાર ટીપણું ખોલ્યું ને એમાં ગણનામાં શાસ્ત્રીથી ભૂલ રહી ગયેલી, હકીકતમાં ગણ થવાનું હતું. કૃષ્ણરામ શાસ્ત્રીને એમ થયું કે હવે તો જે થવાનું હોય થાય, પણ દેવાઈ ગયું છે, આવતીકાલે દિવસ ઉગશે અને ગ્રહણ દેખાશે, એટલે હવે મારે તો ભગવાનના ધામમાં જવાનું પાક્કું. કૃષ્ણરામ શાસ્ત્રીએ વિચાર કર્યો, કાલ હવારે મરી તો અમે જવું છે, તો ચાલો ને, વડોદરામાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે તો ગોપાળાનંદ સ્વામીના દર્શન કરતો, કંઈક સ્વામી દયા કરે ને આમાંથી રસ્તો નીકળી આવે. સ્વામીનું જે આસન, કૃષ્ણરામ શાસ્ત્રી ચોધાર આંસુએ રડતા રડતા સ્વામીની બાજુમાં આવ્યા. સ્વામીએ કીધું કે શાસ્ત્રી કેમ રડો છો? ત્યારે બીજા હરિભક્તોએ કીધું કે સ્વામી આ બિના બની છે, એટલે સ્વામીએ એમ કીધું કે જાઓ શાસ્ત્રી, ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરો, અને એની મૂર્તિ આગળ જઈને ભજન કરો, ભગવાન સારું કરશે. અને સ્વામીની કૃપાથી, સ્વામીના કહેવાથી કૃષ્ણરામ શાસ્ત્રી ભગવાનની આગળ જઈ અને ભજન કરવા માંડ્યા. તે વખતે ગ્રહણ થવાનું હતું, ગ્રહણ થવાની શરૂઆત થાય અને સ્વામીએ પોતાની દ્રષ્ટિથી ગ્રહણની દિશા ફરવી નાખી. અંધારું તો થયું, હમણાં ગ્રહણ શરૂઆત થશે એમ દેખાણું, પણ અચાનક ઘેરાયેલું વાતાવરણ સ્વચ્છ બન્યું અને ગ્રહણની દિશાને સ્વામીએ ફેરવી નાખી. ત્યાં તો આખા ગામમાં ખબર પડી કે સ્વામિનારાયણના સંતે કૃષ્ણરામ શાસ્ત્રીને બચાવવા માટે ગ્રહણની દિશા ફેરવી નાખી. અને ગ્રહણ પલટાયું, શાસ્ત્રીઓ બધા આવ્યા, અને શાસ્ત્રીઓએ આવીને ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે તમારા ભગતની લાજ રાખવા માટે ગ્રહણની દિશા ફેરવી નાખી. ત્યારે સ્વામીએ શું કીધું ખબર છે? અરે ગ્રહણ તો પૂનમ અને અમાસ આવશે એટલે દેખાશે, પણ જો અમે ગ્રહણની દિશા ન ફેરવી હત ને તો આ કૃષ્ણરામ શાસ્ત્રી જેવો શાસ્ત્રી બીજો ગોતવા ક્યાં જાત. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સંત કૃપાએ સુખ ઉપજે. વડી સ્વામી આગળ લખે છે, સંત કૃપાથી સરે કામ. એ ગોપાળાનંદ સ્વામીની વાતો કરવા જઈને ભક્તજનો 5 દિવસની પારાયણ થઈ જાય, એટલા ગોપાળાનંદ સ્વામીના એ પરચાઓ છે, ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય છે. સ્વામી ગઢડેથી વડતાલ જતા હોય અને ઇતિહાસમાં એવો પ્રસંગ લખાણો, સ્વામી ગઢપુરથી ચાલતા થયા હોય અને રસ્તામાં સાંજ પડી જાય, એક ગામમાં રાત રોકાય, ચાલીને જતા હોય એટલે થાકી ગયા હોય, એટલે સ્વામી સાંજે ઠાકોરજીને યાદ કરી અને આરામ કરવા જાય, એમાં એક નાના સંત એ સ્વામીની ચરણ ચંપી પગ દબાવવા માટે સેવા કરવા માટે ગયા. સ્વામીને થાક લાગેલો એટલે સૂઈ ગયેલા.
ઓલા સંતો ગોપાળાનંદ સ્વામીના ચરણ દબાવ્યા જ રાખ્યા, દબાવ્યા જ રાખ્યા. સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો, સ્વામી જાગ્યા. સ્વામી જાગ્યા અને જોયું તો પેલા નાના સંત એમના એમ સેવા કરતા હતા. સ્વામી સફાડા બેઠા થયા અને કીધું, અરે અરે સાધુરામ, હજી તમે સેવા કરો છો, સૂતા નથી? ના સ્વામી, તમે ચાલી થાક્યા હતા, તમને થાકોડો બહુ લાગેલો એટલે મને એમ થયું કે ચાલો સંતની સેવા કરું, સ્વામીની સેવા કરું, એટલે સ્વામી તમારા પગ દબાવ્યા, તમને આરામ થયો. એ સંત ઉપર ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા. માગ માગ સાધુ રામ, તું જે માગે આપી દઉં. ત્યારે એ સંતે એમ કીધું કે સ્વામી, જો મારી ઉપર તમે રાજી થયા હો ને, મારી યુવાન અવસ્થા છે એટલે સ્વામી મને કામ દોષ બહુ પીડે છે, સ્વામી તમે જો રાજી થયા હો તો એ દયા કરો. સ્વામી જેના ઘરમાં ઉતર્યા હતા ને, એના ઘરમાં બારે થાંભલો લાકડાનો, અને એ લાકડાની સામે દ્રષ્ટિ કરીને એમ કીધું કે સાધુ રામ, જો આ લાકડાના થાંભલાને જો વિકાર થાય તો તને વિકાર થાય, જા આજથી તારા બધા દોષ ગયા. અને તે દિવસથી એ સંતના જે જીવનમાં કામ દોષ પીડતો હતો ને, એ દોષ પણ ચાલ્યો ગયો. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હો સંત કૃપાથી સરે કામ. ગમે એવા હઠીલા દોષો હોય પણ સંત દયા કરે ને તો નીકળી જાય. પંજાબનો એક પ્રસંગ યાદ આવે, મોટા મોટા સંતો પંજાબ ગયેલા, ચોમાસાનો સમય હતો, વરસાદ વરસતો હતો. એ અરસામાં પલળતા લુગડે સ્વામી એક હવેલીની સામે ઝાડ નીચે ઉભા રહ્યા, અને મોટા મોટા મહારાજના સંતો સંતો પલળતા જોયા એટલે હવેલીમાંથી એક બેને પોતાના નોકરને મૂક્યો કે જાઓ સંતોને લઈ આવો હવેલીમાં. સંતોને પોતાની હવેલીમાં લઈ આવ્યા. એમાં એક વડીલ સંત હતા, એને વરસતા વરસાદને કારણે ઠંડી પણ લાગેલી, અને ઠંડી લાગવાને કારણે સાધુનું શરીર ધ્રુજતું. સંતો મેલમાં આવ્યા એટલે બાઈએ લાકડાની વ્યવસ્થા પણ કરાવી દીધી. મોટા સંતને જે ઠંડી પડતી હતી એ ઠંડી દૂર થઈ, એટલે સંતના હૃદયમાંથી એવા આશીર્વાદ નીકળી ગયા કે હે ભગવાન, આ બાઈનું તમે સારું કરજો. સંતોને રસોઈ આપીને જમાડ્યા, સંતોએ ઠાકોરજીનો થાળ કર્યો, અને એ થાળ ઠાકોરજી આરોગવા માંડ્યા. જો આપણે ત્યાં અહીંયા ઠાકોરજીના થાળ આવ્યા છો, આપણે પણ ભગવાનને જમાડી લઈએ, ચાલો ને. હરિવર મારે હાથ જમાડું, હરિવર મારે હાથ જમાડું, સુંદર જમોરે જમોરે મારા ઠાકરિયા, જમો જમોને મારા ઠાકરિયા, તમે જમો જમો મારા ઠાકરિયા, તમે જમો જમોને મારા ઠાકરિયા. હરિવર મારે હાથ જમાડું,
जाजने भी मर की में सुबने गे बरिया तेरा बरती खाजने Yeah.
બ્રાહ્મણ પાસ્ત્ર ઓઢડાવ્યા, સંતો રાજી થયા એટલે પેલા નોકરને પૂછ્યું કે આ બંગલો છે કોનો? તો કે પંજાબના રાજા રણજીતસિંહ એમની રખાતનો આ બંગલો છે. અરર, સંતોને વધારે દયા આવી એટલે સંતોએ અને બાઈ પણ દૂરથી સંતોને પંચાંગ પ્રણામ કર્યા. એટલે મોટેરા સંત હતા ને એને બાઈ સામે દ્રષ્ટિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ આ બાઈનું રૂડું કરજો, આ બાઈનું રૂડું કરજો. સંતના હૃદયમાંથી એ શબ્દો નીકળ્યા ને એટલે બાઈના હૈયામાં જે જાત જાતના વિકારો હતા ને બધા ઓગળી નીકળી ગયા. સંતો તો જમીને વિદાય થયા. સંતો થોડા આગળ ચાલ્યા ને એટલી ઓલી બેનને પણ એમ થયું કે આવા મોટા સંત એને મેં જમાડ્યા, એની મેં સેવા કરી. અરે એ સંત રાજી થઈને એમ કીધું કે હે બાઈનું કલ્યાણ કરજો, હે ભગવાન હવે મારે અહીંયા રહેવાય નહીં. એ પણ વૈરાગણનો વેશ લઈ રાજનો ત્યાગ કરી, મહેલનો ત્યાગ કરીને નીકળી ગઈ, જંગલમાં ઝૂંપડું બાંધી અને એને પણ ભગવાનની ભક્તિ કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ભાવ. અરે સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ભાવ. સંત જો રાજી થાય ને ભગવાનનું ધામ આપી દેવું. આપણા સત્સંગમાં અદ્ભુતાનંદ સ્વામી થઈ ગયા. કયા અદ્ભુતાનંદ સ્વામી યાદ છે કોઈને? સ્વામિનારાયણ ભગવાને ભુજમાંથી કાગળ લખેલો અને 18 જણાના નામ લખેલા અને ઈ કાગળ ફરતો ફરતો લગ્નના મંડપે આવે અને ઈ કડુના કલ્યાણ દાસ 3 ફેરા ફરવા ફરી લીધા હોય અને એના મામા લગ્ન અધૂરા મૂકીને રવાના થાય અને કાગળ મળે ત્યારે ઈ કલ્યાણ દાસ એમ પૂછે કે મામા કઈ બાજુ હેંડ્યા? તો કે મહારાજનો કાગળ આવ્યો છે અને એમ લખ્યું છે કે જેને આ પત્ર મળે એ બધાએ રામદાસભાઈ પાસેથી દીક્ષા લઈ
સાધુ થઈ અને બધાને ભુજમાં આવવાનું છે, એમાં મારું નામ લખેલું છે, એટલે હું જાઉં છું. અરે મામા, એ પ્રસાદીનો કાગળ મને તો વાંચવા આપો. અરે એમાં તારું નામ નથી, ભલે મારું નામ ન હોય પણ મને એ પ્રસાદીનો કાગળ મારાના મહારાજના અક્ષરો એને દર્શન કરવા તો આપો. અને એમાં 18 જણાના નામ લખ્યા હોય અને છેલ્લે એમ લખેલું હોય આદિ સર્વે ભક્તજનો, અને એટલા શબ્દો એ કલ્યાણદાસના અહીંયામાં ઉતરી ગયા અને 3 ફેરા ફેર્યાતા, ચોથો ફેરો ફરવાની શરૂઆત થતી હતી, હાથમાં મીંઢણ બાંધ્યું હતું અને એ પણ લગ્નને ચોરેથી રવાના થઈ ગયા હતા. એ અદ્ભુતાનંદ સ્વામી બીમાર થયેલા છેલ્લી અવસ્થા, એક ગામમાં વાગડ નામનું ગામ એમાં રહેતા. પણ કહેવાય ને કે બીમારી થોડીક હોય ને, થોડા દિવસ ચાલે એવી હોય ને તો બધાય સેવા કરે, પણ સ્વામીની બીમારી થોડી લાંબી ચાલી. ઝાડા પેશાબ પથારીમાં થઈ જાય, એમના શિષ્યો હતા મારી જેવા, ક્યારેક સેવા કરે ને ક્યારેક ન કરે, એટલે પછી માણસો રાખી દીધેલા. માણસો બિચારા એવા, સ્વામીની બહુ સંભાળ રાખે નહીં હો. બોટાદના ભગા દોશીના દીકરા શિવલાલ શેઠને ખબર પડી અદ્ભુતાનંદ સ્વામી બીમાર થયા છે, એટલે સ્વામીને ખબર અંતર કાઢવા માટે ત્યાં ગયેલા છે. ઓ શિવલાલ શેઠ ગયા, સ્વામીના દર્શન કર્યા. એક બાજુ સ્વામીની પથારી પરેલી ગંધાતી હતી. શિવલાલ શેઠે જોયું અને દયા આવી ગઈ એને. સ્વામીને જે બગડેલા કપડાઓ હતા ને, એ સ્વામીના કપડાઓ શિવલાલ શેઠ ખુદ પોતે ધોવા માટે લઈ ગયા. હવે એટલા સુખી ઘરમાં ઉછરેલા કે ઘરમાં પાણીનો ગ્લાસ પણ એને લેવો ન પડે એવા સુખી સંપન્ન ઘરના એ દીકરા, અદ્ભુતાનંદ સ્વામીના બગડેલા કપડો એ જ્યારે એ ધોવા ગયા ત્યારે સ્વામી એમની ઉપર બહુ રાજી થયા. હો બહુ રાજી થયા એની ઉપર. અદ્ભુતાનંદ સ્વામીની હવે છેલ્લી અવસ્થા હતી. શિવલાલ શેઠને બોલાવીને કે શિવલાલ, તારી ઉપર બહુ રાજી થયો છું, હવે આ દેહ રહેશે નહીં, કાલે ધામમાં જઈશ, કઈ માગવું હોય તો માગી લે. અને તારા મનમાં કદાચ એવી શંકા હોય કે મને માગવાનું કે છે, તો આવડી ભયંકર બીમારી હતી એને ટાળી કેમ ન શક્યા, એ તારા મનમાં હોય ને તો કાઢી નાખજે. આ તો ભગવાનની ઈચ્છાથી મારા પ્રારબ્ધનું દુઃખ હતું, એટલે મેં આ બીમારીને સ્વીકારીને રાખી, પણ તું મનમાં એવો સંકલ્પ ન રાખજે કે સ્વામી પોતાની બીમારી ટાળી ન શક્યા, એ મને શું આપશે, જે માગવું હોય ને માગી લે. એટલે શિવલાલ શેઠ બોલ્યા કે સ્વામી, જે માગશો એ આપીશ, આપશો, જે માગવું એ આપશો, હા જે માગો એ આપું. ત્યારે સ્વામી કે શિવલાલ, આ પૃથ્વીલોકથી માંડી અને બ્રહ્મલોક સુધી, આ પૃથ્વીલોકથી માંડીને પાતાળલોક સુધી એની વચ્ચે જે કંઈ આવતું એની માગ તને આપી દઈશ, અને કદાચ તને આ 14 લોકના બ્રહ્માંડના કોઈ સુખની ઈચ્છા ન હોય ને તો ભગવાનનું ધામ માંગીશ ને તો એ પણ આપી દઈશ. ત્યારે શિવલાલ શેઠે માગ્યું, સ્વામી તમને જો ખરેખર આપવું જ હોય ને તો તમે આજથી 13મા દિવસે તમે ધામમાં જશો, તમારી 12માની સભા પૂરી થશે અને 13માને દિવસે તમે
ભગવાન ને અક્ષર મુક્તો ને સાથે લઈ અને તમે મને તેડવા આવજો, જો તમે મારી ઉપર રાજી થયા હો ને તો મને આ વરદાન આપો. અદ્ભુતાનંદ સ્વામી કે આપ્યું જા. અને સ્વામી તો બીજે દિવસે ધામમાં ગયા. સ્વામી ધામમાં ગયા એનો જે પાછળ જે કંઈ વિધિ વિધાન કરવાનો હતો એ વિધિ પણ બધો કર્યો. હવે સ્વામીને 12માનો વિધિ થયા પછી શિવલાલ શેઠને ખબર હતી કે 13માને દિવસે સ્વામી મને તેડવા આવશે. એટલે શિવલાલ શેઠ તરત બધું કામ પતાવીને ઘરે આવ્યા. ઘરે આવીને બધાને સગા સંબંધીઓને કહી દીધું, આવતીકાલે મને સ્વામી મહારાજને લઈ અને તેડવા પધારવા આવવાના છે, માટે હું ધામમાં જઈશ આવતીકાલે, કોઈએ મારી પાછળ રોકકડ કરવાની નથી, તમે બધા અહીંયા હાજર રહેજો, ભગવાનના દર્શન થશે, અક્ષર મુક્તોના દર્શન થશે. અને 13માનો દિવસ આવ્યો. નાઈ ધોઈ પવિત્ર થઈ ગો છાણ અને ગોમૂત્રથી જમીન લીપાવી, દર્ભ અને તેલ એની ઉપર નખાવ્યા અને શિવલાલ શેઠ બેસી ગયા. હો ધૂન બોલો ધૂન. અને બધા એના સગા સંબંધીઓએ ધૂન બોલી. થોડી વાર ધૂન બોલાણી ત્યાં તો તેજ તેજનો પ્રકાશ દેખાણો. અને તેજમાં પહેલા જ સ્વામી આવતા દેખાણા, એની પાછળ મહારાજ ચાલ્યા આવે અને મહારાજની પાછળ અનંત અક્ષર મુક્ત દિવ્ય તેજની અંદર દેખાણા. અને આવ્યા, શિવલાલ ચાલ તને હું તેડવા આવ્યો છું. સ્વામી તમે મને કહ્યું તો ને 13માને દિવસે હું તમને તેડવા આવીશ, આજ તમે વચન સત્ય કરું અને તમે ભગવાનને લઈ અને મને તેડવા આવ્યા છો. સગા સંબંધીઓને જુઓ, મહારાજ મને તેડવા આવ્યા છે, બધાએ દર્શન કરો. અને સગા સંબંધીઓએ બધાએ ભગવાનના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા. અને છેલ્લે શિવલાલ શેઠે બધાને જય સ્વામિનારાયણ કહી અને મહારાજની સાથે એ પણ ધામમાં ગયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સંત કૃપાથી પામીએ હે પૂરણ પુરુષો તમ ધામ. અરે આ તો સેવા કરે અને રાજી થાય. એક વાડીમાં જાય બ્રહ્માનંદ સ્વામી અને ઈ કાઠીના દીકરાને એમ કે, કોળીના દીકરાને કે માગ માગ, ઈ કે મને માગતા ના આવડે. કે તો કે તારી વાડીમાં સાધુ આવ્યા હતા, તેને કઈક જમવાનું આપ્યું તું, ઈ તને યાદ રહેશે? તો કે ઈ બધું મને યાદ ન રહે. કે બ્રહ્માનંદ સ્વામીએ પોતાનો ધોતિયાનો છેડો ઊંચો કર્યો. છેડો ઊંચો કરીને કે છોકરા તને આ મારું પેટ યાદ રહેશે? કે મારી વાડીમાં હું જ્યારે નાનકડો હતો ત્યારે મોટી ફાંદ વાળો એક સ્વામિનારાયણનો સાધુ આવ્યો તો ઈ યાદ રહેશે? ઈ યાદ રહેશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, જા છોકરા તું મારું આ પેટ યાદ રાખીશ ને, કે મોટી ફાંદ વાળો એક સ્વામિનારાયણનો સાધુ આવ્યો તો ઈ તું યાદ રાખીશ ને, ત્યારે હું તને સ્વામિનારાયણને લઈને તેડવા આવીશ. અને એ છોકરાનો અંતકાળ આવે, મોટો થાય, યુવાન થાય, વૃદ્ધ અવસ્થા આવે અને એ છોકરાનો અંતકાળ આવે ને, ત્યારે બ્રહ્માનંદ સ્વામી પેટ ખુલ્લું રાખીને આવે છોકરાને કે, જો છોકરા યાદ કર, યાદ કે એક વખત તારી વાડીમાં કોઈ સ્વામિનારાયણનો સાધુ આવ્યો તો કે, હા ઈ મોટા ફાંદ વાળો કોઈ સાધુ? તો કે મારી આમે જો હું જતો બીજો કોઈ? તો કે હતા તો તમે જ. આજ તને સ્વામિનારાયણને લઈને તેડવા આવ્યો છું. વાલા ભક્તિજનો, કોઈ સાધુના પેટ જુએ ને ઈ એને યાદ રહી જાય ને તોય એનું કલ્યાણ થઈ જાય. એટલે સ્વામી લખે છે, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષો તમ ધામ. વાલા ભક્તિજનો, ખૂબ ખૂબ સંતોનો મહિમા છે.
એટલે નિષ્કુળાનંદ સ્વામીએ સંતોને પહેલા વંદન કર્યા, ભગવાનના ભક્તોને પણ વંદન કર્યા, વંદન કરી અને સ્વામીએ ગ્રંથ લખવાની શુભ શરૂઆત કરી અને હિમાલયથી વર્ણન ઉપાડ્યું, હિમાલયથી માંડી અને સમગ્ર ઇતિહાસ જે ભગવાનના ચરિત્રો એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. વાલા ભક્તજનો, આજે આ ગ્રંથનો મહિમા અને સંતનો મહિમા એની કથા આપણે શ્રવણ કર્યું. સંતના મહિમાને, આ ગ્રંથના મહિમાને ગાયા કરીએ, વિચાર્યા કરીએ, વિશેષ કથા છે. આપણે બપોર પછીના કથા સત્રમાં શ્રવણ કરીશું. અત્યારે જય નાદની સાથે પ્રથમ સત્રનું પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અનુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમજ માંડવી વિસ્તારના તમામ ભક્તોને પોતાનો વિશેષ રાજીપો વર્ષાવી અને આલોક અને પરલોકનું સુખ કરતા એવા આપણા પ્રાણ પ્યારા વૃંદાવનિયારી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, આલોકથી લઈને પરલોક સુધીની યાત્રામાં મદદ કરનાર ભૂમિયા સ્વરૂપ એવા બ્રહ્મનિષ્ઠ સંતો પૈકી પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારીદાસજી સ્વામી, મંડળના વડીલ સંત સદગુરુ સ્વામી રાધારમણદાસજી સ્વામી, સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી, સદગુરુ સ્વામી અક્ષર વિહારીદાસજી સ્વામી, તેમજ સંગીતજ્ઞ સંતોમાં ખાસ યજમાનના આગ્રહને માન આપીને પધારેલા પૂજ્ય સંગીતકાર સંત ભજન પ્રકાશદાસ સ્વામી, એમની સાથે રહેલા પૂજ્ય વાસુદેવ સ્વામી, તેમજ તબલચીમાં અરવિંદભાઈની સાથે રહેલા આનંદ પ્રિયદાસજી સ્વામી, બીજા વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ વલ્લભદાસ સ્વામી, ભંડારી સ્વામી કૃષ્ણદાસ સ્વામી, પ્રેમ વિહારીદાસ સ્વામી, આ તમામ સંતો સંહિતા પાઠસ્થ જે ભૂદેવો મુખ પાઠે વાંચન કરી રહ્યા છે, રાબડિયા પરિવાર એ નારાયણભાઈ હોય તો ભલે કે પછી દિનેશભાઈ હોય તો ભલે, એમના મામાશ્રી હોય, સાસરા હોય, જે કંઈ હોય, અને માંડવી વિસ્તારમાં બહેનોને વિશેષ સત્સંગ કરાવતા તપસ્વીની સાંખ્યયોગી માતાઓ, તમામ ભક્તોને અમારા મંડળના સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી શિરડીદાસ સ્વામી વતી બધાને જય સ્વામિનારાયણ. જુઓ, પ્રથમ દિવસ નિષ્કુળાનંદ સ્વામીએ જે ગ્રંથની રચના કરી, એક વક્તાશ્રીએ કહ્યું કે રત્ન આપ્યું આપણે, એ રત્ન જેની પાસે હોય એ કાયમી સુખી રહે આલોક અને પરલોકમાં. આલોકનો કદાચ કોઈ રત્ન હોય ને તો કદાચ એ વ્યક્તિના જીવનમાં સુખ દુઃખના દિવસો આવે ખરા, લૂંટવાનો ભય રે, ખોવાઈ જવાનો ભય રે, ઘરમાં કંકાસ ઝઘડાઓ થાય. સ્વયંતક મળીની કથામાં તેમ લખાણું આધારણ સ્વામી લખ્યું, ખાલી જે તે કાળે સ્વયંતક મણી જયારે મળ્યો તો ખરો સત્રાજીતના માધ્યમથી, પછી અક્રૂરજીને એમ થયું કે આ મણી રાખવા જેવો ખરો, રાખ્યો ખરો, દાન દક્ષિણા દેવામાં એ બધે વાપરે પણ ખરો, પણ બળદેવ ભૈયાને એમ થયું કે આ મણીજી છે એ કોણ પચાવી લીધો, કૃષ્ણ. 60 વર્ષ સુધી આ બોલા રાખી એમ લખેલું છે, વધઘટ તો પછી ખબર ને, આધરાન સમયના ગ્રંથમાં લખેલ છે. તો આ લોકની કદાચ મણી હશે ને તો કદાચ ઝઘડા કરાવશે, પણ આ ભક્ત ચિંતામણી આજ એક મણી એવી છે જેના ઘરમાં શાસ્ત્ર હોય, જેના જીવનમાં ચરિતાર્થ થયેલું હોય ને, એ ભક્ત ગમે ત્યાં જાય એ સુવાસિત જ રહે, એ સુખી રહે, એને આ લોકનો કોઈ પણ વ્યક્તિ દુખી ન કરી શકે. નિષ્કુળાનંદ સ્વામી પાસે કાંઈ નહોતું, પણ એનું જીવન જે એવું હતું ને કે એક એક મણી એની અંદર પોતે સમાવેશ કર્યો, એના કારણે હજારો વર્ષના વાણા વહી જશે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ લોકમાં રહેશે ને ત્યાં સુધી એની કીર્તિઓ રહેશે, કારણ કે એ ભગવાનનું રત્નજી છે ને પોતાના જીવનમાં એને ચરિતાર્થ કર્યું નિષ્ઠારૂપે. તો રાબડિયા પરિવાર પણ ભગવાન અને સંતની સાથે અતિશય લગાવવાળો પરિવાર, અને એમાં વક્તાશ્રીએ ઘણી બધી યજમાન પરિવારની બધી વાતો કરી. એ કુંવરજી બાપા ગમે તે સંતને પોતે ઓળખે કે ન ઓળખે, પણ ભગવું કપડું છે ને એની સાથે હેત કરવું. એ નાનો બાળક હોય કે ગેઢીમાં હોય તો ભલે, કે ડાડો હોય કે રાજા હોય કે સાધુ હોય, પૈસા દેખાય તારે બધાની કમર વરે કે ન વરે,
તમે હાલા જતા હોય ને 2000 નોટ નીચે પડી લીધો તો આમ કમર ઉગતી હોય ઘણી પીરસવામાં, પણ ભાઈ આ વાંકો વરે કે ન વરે શું કામ, એ નોટમાં જ કમાલ છે. તો બસ એ બાપાનું જીવન એવું કે આ સંત ભગુ કપડું દેખાય ને બસ એના ચરણે આપણું માથું મૂકી દેવું અને આપણું જે કંઈ જીવન જી છે એના પ્રમાણે વર્તવું, તો જેથી કરીને આપણે ભગવાનનો જે અંતકાળનો જે કોલ છે ને, અંતકાળે મારા જનને જરૂર મારે આવું, એ બિરુદ ન બદલે એમ સર્વે જનને જણાવું. એ ભગવાન વાતે ગાતે આવા મુક્તોને લઈને એ બાપાને ધામમાં તીડી ગયા. બાપા આજે ભલે ધામમાં બેઠા હશે પણ યાદ કરતા હશે કે અમારા દીકરાઓજી છે ને કૌરવ જેવા નથી, સમજાય ને તમે? હા, બધા જે છે એ પાંડુ પુત્ર જેવા છે. એ બધા જમાઈ હોય તો ભલે ને પરિવાર જે કંઈ હોય, બસ આપણે સત્કર્મ કરવા છે. આજે સરસ મજાની વક્તાના મુખેથી આપણે સંત મહિમાની આપણે સરસ મજાની કથાઓ શ્રવણ કરી, અને સંત મહિમા જ્યાં સુધી નથી ત્યાં સુધી અને પછીના જે કંઈ ચરિત્રો છે ને એ કથા સાંભળવાનો આપણે કોઈને અધિકાર નથી. સંતનું જેના જીવનમાં મહત્વ નથી તો નક્કી રાખવાનું કે એના જીવનમાં કોઈ દી ભગવાનનું મહત્વ આવશે. આ સંત એવી વસ્તુ છે, ગમે ત્યાં જાઓ ગૂગલ મેપનું કામ શું છે, રસ્તો બતાવવાનો. એ હાથમાં પડ્યો હોય ગમે ત્યાં ક્યાં ટર્ન લેવો, ક્યાં ટ્રાફિક છે, રેડ લાઇટ છે, ગ્રીન લાઇટ છે, બધું બતાવી દે. આ સંતનું કામ એ છે, ભાઈ તમે આ માર્ગે ચાલશો તો આટલી ટ્રાફિક છે, અથવા તો અહીંયા વિઘ્ન છે, અથવા રસ્તો બ્લોક છે, તમે જાશો ભલે પણ યુટર્ન કરવો પડશે. એટલે જે સમજી જાય એ આગળ ન જાય, અને જે ન સમજે એ આગળ જઈને યુટર્ન કરે. સમયની બરબાદી, પૈસાની બરબાદી અને દિમાગની બરબાદી, બરોબર ને? એટલે આ સંતનું જીવનમાં અતિશય મહત્વનું છે. એટલે તો ભક્ત ચિંતામણીમાં સ્વામીએ લખ્યું, ખાલી એટલો જ ખાલી ગુણ લેશે ને, આ સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ કોઈ ગુણ ગ્રેશે રે, તે તો પામશે અક્ષર મોલ રે. ધામમાં જવાનું કેટલી કન્ડિશન કેટલી છે? આ સંત કહેવાય બહુ સારા. આ સંત કેવા છે? બહુ સારા છે. એ કેવા માટે પણ જીગર ખપે, 36 ની છાતી ખપે. હા, દેશનું સંચાલન કરવું તો એમાં 36 ને 58 ની છાતી ખપે. પણ આ સંતમાં ને ભક્તમાં દિવ્ય ભાવ રાખવો, પણ માંડવીના તમામ બધા ગમે પરિવાર હોય પણ સંતની સાથે એકદમ લગાવવાનો બધો પરિવાર કહેવાય. તો ખૂબ ખૂબ સંતોનો રાજીપો પણ છે, વિશેષ એના ઉપર રાજીપો મળે એના માટે અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામીને કેશો સ્વામી પ્રથમ સત્ર છે. અને એ બધા રાબડિયા પરિવાર પછી દૈસરાથી બધા પરિવારજનો આવ્યા છે. એ બીજા હેતુ સંતોષીઓ બધા ભક્તોને તમારા અંતરૂઢ આશીર્વાદ પાઠવાને માટે સ્વામી એકને પધારશે. બપોર પછીના સત્રમાં પણ હજી આપણે આંગણે ઘણા બધું મંદિર, અંજાર મંદિર, પ્રસાદી મંદિરથી બધા સંતો તમને બધાને દર્શન આશીર્વચન લાભ લેવા આવશે. પરંતુ અત્યારે અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી આપણે અહીંયાથી અંતરૂઢ આશીર્વાદ પાઠવશે. તમામ ભક્તો નીરવ શાંતિની અંદર બેઠા રહેજો. ઘર મેળે કથા છે, ખાવાની કંઈ ઉતાવળ છે નહીં, છે કંઈ એ રસોડું બને છે, થાળ સરસ મજાના આવ્યા હતા, પણ અત્યારે અંતરૂઢ આશીર્વાદ પૂજ્ય સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ ભગવાનના ભક્તોને આ સંત સભાના ઘણા ઘણા હેતભર્યા જાજા જાજા જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, ભક્ત ચિંતામણી છે, ભક્તોને ચિંતવા માટે આ ગ્રંથ છે. એ સારી પેઠે જો તમે એને ચિંતન કરો એકાંતમાં બેસીને તો તમને બધું મળે. ચિંતામણી જેના હાથમાં હોય જે માગી મળે એમ છે, પણ લેતા આવડવી જોઈએ. ભક્તા એમ કહ્યું, હવે મારા દિનેશભાઈ કને શું હશે કે મને ખ્યાલ નથી કાંઈ, પણ ભક્તો ખાસ સંતો તમને કહે છે તો એટલું તમે ખાસ તમારા મેળને તમને આપી શકવું જોઈએ. જા કે નહીં, તમે બીજું ન દો તો કાંઈ નહીં, બીજું તમે ન આપી શકો તો કાંઈ નહીં, પણ તમારા જીવનની અંદર ભગવાને આપણે 24 કલાક આપ્યા છે, 24 કલાકમાંથી આપણે ભક્તો ભગવાનને આપવાની વાત એટલી છે કે આપણે કોઈનો અવગુણ, દોષ, અભાવ,
હું મારા જીવનમાં નહીં લઉં એ કોઈનું. જો સ્વામિનારાયણ ભગવાનને વચનામૃત લખ્યા અને એમાં કેટલા છે, 275-76. હવે ગ્રંથમાં તમે ભક્તો વચનામત ફક્ત 276 વચનામત છે, પણ તમે પાને પાને ખોલશો તો એમાં એક સંતનો કોઈ અવગુણ ન લેવો, દોષ ન જોવો, અભાવ ન જોવો, આવું 280 વખત લખેલું છે ભક્તો. કેટલું વચનામત કેટલા છે? 273, બરાબર ને? હા, 273 વચનામત છે, પણ એમાં 280 વખત લખ્યું છે, 80 વખત, કે સંતનો ક્યારે પણ ભક્તો દોષ ન જોજો, અભાવ નહીં, અવગુણ નહીં. હવે 280 વખત તો ભગવાને પાને પાને આપી એમ કહી કે ભક્તો વચનામતને પદે પાને પાને આટલું જો લખ્યું છે તો આપણા જીવનની અંદર ક્યારે પણ કોઈનો દોષ ન જોઈએ આપણે, આટલું ખાસ ભક્તો યાદ રાખજો. જો હું એમ કહું, તમે બધા એમ કહું કે તમારા મેં મારી એક જ આંગળી છે, મારા મેં ત્રણ આંગળી છે ભક્તો, હું તમારા કરતા ત્રણ ગણો ખરાબ હઈશ જો આટલું જો આપણા જીવનની અંદર ભક્તો આવી જાય તો કોઈ દિવસ આપણે અવગુણ લેવાની હોશ નહીં થાય. માટે ખાસ ધ્યાન દેજો, અવગુણ છે, મોટામાં મોટી ખાઈ છે, આપણે ફગાવે છે, અને શું કામ, શા માટે આપણે કોઈનો અવગુણ લેવો? તમને કોઈ શું કાંઈ ભેંસના શિંગડા ભેંસને ભારે હોય, આપણે ઉપાડવો પડે તો શું કામ તમે? એટલે જીવનની અંદર ભક્તો ખાસ શીખજો, અને કદાચ તમારામાં કોઈ એવા દોષો જો, અમે તો બધા સંતો, અમે તો પહેલાં ભૂકંપ પહેલાં 2002માં અમે અમારું મંડળ તેથી આવ્યા હતા, પછી તો ગુડકુડમાં રહી ગયેલા, અને પાછો હમણાં આ વર્ષે વારો આવ્યો છે તો અમે તમારી પાસે આવ્યા છીએ. અને બીજું, એક વ્યસન દ્રષ્ટિએ મને જાણવા મળે છે કે આવું આપના જીવનમાં ન હોવું જોઈએ, બરાબર? એટલું જીવનમાં ખાસ ઘડતર કરજો કે કોઈ દિવસ આપના જીવનમાં વ્યસન ના આવે, ના આવે, ના આવે. આટલું જો હશે ને ભક્તો, હું આની તમને વાત કરું, ભલે માણસો ઘણા નથી, પણ એક મારે કને રમૂજી એવી વાત એક છે કે એક થિયેટરની અંદર 300 માણસોનું થિયેટર ભર્યું હતું, એમાં એક 8 વર્ષનો બાળક એ ટિકિટ ખર્ચીને એ જોવા માટે થિયેટરમાં ગયો. ભક્તો બધા જોવે જ, થિયેટર ચાલુ થવાનું શરૂઆત થઈ ત્યાંય બાળક વચમાં આડો આવીને નાચવા માંડ્યો. ત્યારે માણસો કેટલા બેસી ગયા કે, પણ બાળક કે નહીં, પેલા મારા પ્રશ્નનો જવાબ દો કે. તો શું બોલ, તારા પ્રશ્નનો કયો જવાબ છે? ત્યારે ભક્તો ખાસ જીવનમાં રાખજો, એ બાળક એમ કે છે કે મારા પ્રશ્નનો જવાબ દો, ત્યારે 300 માણસોમાંથી કોઈ એના પ્રશ્નનો જવાબ ન દઈ શક્યું, પણ કે તું જવાબ બોલતા ખરો શું છે? ત્યારે બાળક એમ કહ્યું કે એક જણો ડિસ્કો કરે, 4 જણા સંતાઈ જાય, 5 જણા જુએ, એ મારા પ્રશ્નનો જવાબ છે કે આ પ્રશ્ન છે કે બોલો. 8 વર્ષનો બાળક એમ કહ્યું કે એક જણો ડિસ્કો કરે, 4 જણા સંતાઈ જાય, 5 જણા જુએ, એ જવાબ દો કે. પછી આ થિયેટરમાં હું પડખેથી ઊભો થઈશ, લોકો વેચે હું નાચીશ. ત્યારે ભક્તો 300 માણસોમાંથી કોઈ એવો જવાબ ન દીધો કે આનો શું જવાબ છે એ. તમે બધા સમજી ગયા છો, કારણ કે ભણેલા છો તમે બધા. હવે એ બાળકનો જવાબ એવો હતો ભક્તો, કોઈ એ થિયેટરની અંદર કોઈ ન બોલી શક્યું ત્યારે બાળક પોતે પોતાના હાથ ઊંચા કરી અને આમ કહ્યું, સમજી ગયા ને તમે બધા? તમે ઘરમાં બધા જો આવા ડિસ્કા કરતા હો ભક્તો, હવે તમારા દીકરા જોવે, પોતરા જોવે, દીકરીઓ જોવે, અને આપણે આમ ડિસ્કા કરતા આમ હાથમાં ઘૂંટતા આમ તમાકાને એવા, હે? એટલે જો એક જણો અંગૂઠો ડિસ્કો કરે, 5 જણા રાજી થાય, પણ સારો ડિસ્કો કરે, નાગાનો ડિસ્કો કરે, પણ 4 જણા કે આપને જોવું નથી, કે શું નાગાને ડિસ્કા જોવે કે, હે? તો ભક્તો આવું જો તમારા જીવનની અંદર ક્યારે પણ ઘરની અંદર હોય તો કોઈ પણ પડીકી આ તો ઠીક છે, સામાન્ય છે, પણ આવા પ્રકારના કોઈ પાણી ન હોય, કોઈ પણ હોય ભક્તો, આવા વ્યસન આપણા જીવનમાં ના આવે, ના આવે, ના આવે. આવી એક આ કથા પ્રસંગમાંથી બધા ભક્તો પ્રતિજ્ઞા લેજો અને તમારા જીવનમાં ભક્ત ચિંતામણી ગ્રંથને ઉતારજો, ઉતારીને જીવનને આપણે ફળીભૂત કરજો. આટલું કહી અને મારી વાણીને હું વિરામ આપું છું. વસ્તુ બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામી શ્રી, આપણે
જીવન જેનું શુદ્ધ હશે તેનું વર્તન શુદ્ધ, અને જેનું વર્તન શુદ્ધ તો સ્વામિનારાયણ ભગવાન અને સંતો હૃદયમાં એનું સ્થાન તો એનું કાયમી રહે. જીવનમાં બે વસ્તુને કોઈથી જવા નથી દેવી, એક ભગવાન અને ભગવાનને ધારી રહેલા સંત. બાકી બધું જાય ને જવા દેજો, બરોબર ને? તમારે કને કેટલી આંગળી હે? આંગળી કેટલી હે નાનભાઈ? કેટલી? 10? 10 કે 8? બધા આમ કરો જ જોઈએ. હવે ટ્રાય કરો બધા ભાઈઓ બહેનો બધા, હું હાથ ના જોડાવતો મારા વટલી આંગળી વાર ના ખાલી બધા. દિનેશ વારી વચલી આંગળી પેલા પણ શ્રીપતિ એમ કરવું એ બધા ડોવા એમ નહી, જે આપણી વટલી આંગળી છે ને એને વારી નાખો ખાલી અંદર. થયું મનજીભાઈ? થઈ ગયું ને? હટીને આવો જો આંગળી તૂટી ગયા છે નાકા. થયું? બરાબર જોઈ લેજો, દૂર ના કરતા. અંગૂઠો આમ કરો થઈ યારો, આંગળી ના ગાવજો, કઈ કરતા નહીં આંગળી ને, કઈ અંગૂઠો થાય છે. સમજી લેવાનું કે તમારા જતા હોય ને ત્યારે રસ્તામાં બીજા માણસો આવે ગમે આવે ને તમને ફરક ના પડે, દુખે નહીં દુખે તમને કઈ સજે થાય રૂ. પછી થોડાક આમ છેટા મામાના ને સમજો કે વેવાઈના દીકરાના મામાના ને બધા એવા સંબંધ કહેવાય ને આવા કહેવાય, થોડુંક ખબર પડે કે નસ ખેંચાય રહી, જાજી ખબર ના પડે પડે. પછી સસરા તરફથી થોડાક સગા સંબંધી હોય ને સમજો ને સસરામાંથી, એ પછી આ આંગળી સમજ્યા તમે, એ થોડીક છૂટી થાય ખરી પણ દુખે કરું, દુઃખ આવે થોડોક હર્ષોક થાય બધું થાય. હવે આંગળી છે એક ઊભી જોવો તો રિંગ પહેરો તમે દૂર કરો તો જઈ થાય રે. ટ્રાય કરી ને કરી થયો મનજીભાઈ? થયો મરે થતી નથી તો વાત કરો. થાય રે એ સંતે એને જીવનમાં ગમે તેવું થાય ને એ દબાણ કરશે શું તોય બહુ મન મન થશે તોય ભેગી થઈ જશે. અને જે વચ્ચે તમે વારી છે ને ઠાકોરજી છે એના આધારે આ બધા સંબંધ બધા ટકેલા છે. બસ જીવનમાં નક્કી રાખવાનું કે આપણે સંત અને ભગવાન જીવનમાં હશે ને તો એ ભલે ટકોરશે વટશે ગમે કરશે આપણા માટે મા બાપ છે પરિવાર છે, અને એને અંતકાળ આવશે ભગવાન તેડવા આવશે અને આપણે આ રાજીપા માટે પ્રસન્નતા માટે મોક્ષાર્થે આપણે આ સરસ મજાની રાબડિયા પરિવાર કથાનું આપણે આયોજન કર્યું છે. આપણે હજી પણ આવા સરસ મજાના એ કથા પ્રસંગો સંતોના આશીર્વચનનો અને સમયોચિત તમને સારું સારું ભોજન પણ મળશે સમજ્યા ને તમે. આવતીકાલે સાંજના પ્રસંગમાં આપણે ઘનશ્યામ જન્મોત્સવ ધામધૂમથી એક ઉજવશું, એમાં પણ એ તમામ ભક્તજનોએ તૈયાર થઈને બરોબર રીતે આવી જજો બજર, બરોબર ને? સમજો તમે બેસવાની વ્યવસ્થા એકદમ સારી છે, ખુરશી છે, પગ દુખે એમ છે નહીં, અને જેમ લાગે ગરમી થાય એટલે હાથ ઊંચો કરવાનો એટલે પંખા ચાલુ થઈ જશે, બરોબર? સારું લો અત્યારે ભગવાન સંભારી બધા ભોજન જમજો, જે કંઈ પુણ્ય ઉત્પન્ન થાય ને એ આપણા જે જેને અર્થે આપણે જે કથા પ્રસંગ બેસાડીએ છીએ ને સ્વજનોને અર્થે એને ખાતામાં પુણ્ય જમા થાય આપણે એના માટે અહીંયા કને કથા પ્રસંગની આપણે પ્રારંભ કર્યો છે. તો અત્યારે સંગીતકાર સંતોને કહેશું શ્રીપતિમ અને ધૂનના માધ્યમથી આપણે કથાની પૂર્ણાવતીને આરે જઈએ, અને કથા પૂર્ણ થાય એટલે બધા હેતુ સંતોષ્યો જે બધા ભક્તજનો વધાર્યા છે એના માટે ભોજનની બધી વ્યવસ્થાઓ છે એ ભોજનને માન આપીને પછી વ્યવહારમાં પ્રવૃત્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરં સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામી નારાયણં નિલકંઠં ભજે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી ન
હાજરી આપી રહ્યા સમય ને ઉચિત અને યજમાન પરિવાર તમામ સેતુ સંતોષીઓ બધા 3:30 વાગે આપણે વક્તાના મુખેથી કથાનો શુભારંભ કરશું એટલે તમામ ભક્તોને નોંધ લેવા વિનંતી.